સુરત શહેરની જો વાત કરીએ તો ક્રાઇમમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે ક્રાઈમ રેટની જો વધારાની વાત કરીએ તો એક પતિનો મિત્ર હેવાન બન્યો હોવાની પણ ઘટના સામે આવી છે મહિલાના બનાવી બ્લેકમેલ કરીને દુષ્કર્મ પૈસા પણ પૈસા અને પડાવ્યાના તે જેલ હવાલે થયો તેવું સામે આવે છે વિસ્તારમાં રહેતી એક મહિલા થોડા સમય પહેલા પોતાના પરિવાર સાથે રાજકોટ રહેતી હતી બે વર્ષ પહેલા રાજકોટથી તેઓ સુરત ખાતે શિફ્ટ થયા હતા રાજકોટમાં તેમના ઘરની સામે રહેતો અને તેના પતિનો મિત્ર કટલેરી અને તોરણનું કામ કરતો હતો કટલેરી અને તોરણનું કામ કરતા વ્યક્તિએ આ મહિલાને વોટ્સએપ પર ફોટો મોકલવાનું શરૂ કર્યું હતું અને આ ફોટો મોકલવાને કારણે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા પતિનો મિત્ર હોવાના કારણે મહિલા પણ તે વ્યક્તિ સાથે વાતચીત કરતી હતી આ દરમિયાનમાં આ મહિલા સુરત થી રાજકોટ ખાતે ગઈ હતી જ્યાં તે મહિલા કપડા બદલતી હતી તે સમયે આ વ્યક્તિએ ચોરી છૂપીથી મહિલાનો વિડીયો બનાવી લીધો હતો રાજકોટમાં રવિ ચાવડાએ આ મહિલાનો વિડીયો બનાવી લીધા બાદ આ વિડીયો વાયરલ કરવાની સતત ધમકી આપતો હતો રવિ ચાવડા આ મહિલાને સતત ધમકી આપતો અને તેની પાસે અભદ્ર માંગણી પણ કરતો હતો રવિ મહિલા પાસેથી બ્લેકમેલ કરી રૂપિયા પણ પડાવતો હતો ધીમે ધીમે કરીને રવિએ મહિલા પાસેથી આશરે છ લાખ રૂપિયાથી વધુ રકમ પડાવી લીધી હતી આ તેની સાથે તે વારંવાર દુષ્કર્મ પણ હતો આરોપી રવિ આટલાથી અટક્યો ન હતો અને તે આ મહિલાને વાત કોઈને પણ જણાવશે તો તેના ભાઈને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી રવિ આ મહિલા સાથે દુષ્કર્મ તો કરતો જ હતો સાથે સાથે તે મહિલા સાથે વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો રવિના ચુંગાલમાં ફસાયેલી આ મહિલાએ પોતાનો વિડીયો વાયરલ ન થાય અને સમાજમાં તેની ઇજ્જત બચી રહે તે માટે તેની આરોપીની અભદ્ર માંગણીઓ પણ સ્વીકારી લીધી હતી આરોપી રવિએ પહેલા મહિલા પાસેથી પાંચ લાખ પચાસ હજાર અને બાદમાં પચાસ હજાર મળી કુલ છ લાખ જેટલી રકમ પડાવી અને મહિલા સાથે વારંવાર દુષ્કર્મ પણ આચર્યું હતું

આન કે પ્રકારે એનો ફોન આવે એના પર વાત કરી અને પછી એને અવરનવર પછી ફોટા પાડ્યા એના અને એ ફોટા નેકેટ કરી અને એને બેનને બ્લેકમેલ કરવા કરેલી પછી એને અવરનવર બીજા બીજા હોટલોમાં રહી જાય એના હાથે એને સંબોધ કરેલો હતો ત્યારબાદ એને ધમકી બી આપેલી કે તારા ભાઈને મારી નાખી આમ તેમ પછી એના પાસે પચાસ હજાર રૂપિયા એક જગ્યાએ છે ને સાડા પાંચ રૂપિયા છ લાખ રૂપિયા બી આ ભોગ બનાર પાસે એને પડાવી દીધા લેબર કોન્ટ્રાક્ટર પતિના મિત્રએ પરિણીતાનો જાહેરમાં નગ્ન વિડિયો ઉતરાવી બ્લેકમેલિંગ કરી સુરતની હોટેલમાં રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી છ લાખ પડાવતા પાલ પોલીસે ગુનો નોંધ્યો છે કામરેજ પોલીસે ફરિયાદ ન લેતા પાલ પોલીસ તાત્કાલિક આરોપીને રાજકોટથી પકડી લાવી છે પતિના મિત્રની આવી હરકતથી કંટાળી પરિણીતાએ પિયરમાં આપઘાતનો પ્રયાસ કર્યો ત્યારે સમગ્ર હકીકતો સામે આવી હતી પાલ પોલીસે રવિ પ્રવીણ ચાવડા સામે રેપ છેડતી અને આઈટી એક્ટનો ગુનો નોંધ્યો છે